સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. થાય એટલે સોમનાથ માં સંસ્કૃત યુનિવર્સિટી કરવામાં આવી, બાકી તો અમદાવાદમાં પણ કરી શકે. એટલે મારો કહેવાનો ભાવ એટલો જ છે કે વિદ્યા કામસ્તુ ગિરીશમ, વિદ્યાની કામના હોય તો ગિરીશ ભગવાન મહાદેવની ઉપાસના કરવી પડે. અમને જ વિદ્યા ફલિત થઈ કાશીમાં થઈ, અમે અધ્યયન કર્યું છે કાશીમાં, એટલે અમને ખબર છે કે મહાદેવ વિદ્યાનો દાતા છે. કારણ કે જ્ઞાન અને વૈરાગ્ય તો એણે ભિક્ષામાં માગ લીધા છે અન્નપૂર્ણા પાસે. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહિ ચ પાર્વતે. એનાથી પણ જો આપણા દીકરાને વિદ્વાન બનાવવો હોય તો રાત્રે ત્રણ વસ્તુ એને ખવડાવવી નહીં. જ્યારે ત્રણ વસ્તુ રાત્રે ખવડાવો તો એની બુદ્ધિ કુંઠિત થઈ જાય. આપણા દેશમાં આઈએએસ ને આઈપીએસ સૌથી વધારે બિહારમાં પાકે છે. એનું કારણ છે કે બિહારના લોકોને 5 લાખ રૂપિયા આપો તો એ રાત્રે એ દીકરાને દહીં ન ખવડાવે. રાત્રો દધીન ભુંજીથ આયુર્વેદ સ્પષ્ટ ના પાડે છે. ન નક્તમ દધી ભુંજીથ દધ્યંતમ ન કદાચનમ. કારણ કે રાત્રે ટિંડોળા એટલે રાત્રે ઘોલા ખાઈએ, રાત્રે અડદ ખાઈએ અને રાત્રે દહીં ખાઈએ તો બુદ્ધિ ઘટે. અડદની દાળ અને રોટલા શનિવારે બપોરે ખાવાના હોય, રાતના ભાગમાં અડદની દાળ ન હોય. અરે હર્ષ નામના એક કવિ થઈ ગયા સંસ્કૃતમાં, જેણે ખંડન ખંડન ખાદ્ય નામનું કાવ્ય લખ્યું છે. આટલા બધા બુદ્ધિશાળી હતા. એણે કશ્મીરમાં આજે મંદિર છે સરસ્વતી માતાજીનું, શારદા પીઠ, અત્યારે POKમાં પાકિસ્તાનના ભાગમાં એ શારદા મંદિર છે, ત્યાં એ રોયા કે માં મારી બુદ્ધિ ઓછી કર. અતક જ્ઞાનમ ક્રિયાહીનમ, એ જ્ઞાન નકામું છે જે ક્રિયાયુક્ત નથી. પહેલો એવો કોઈ માણસ નીકળ્યો જેણે પ્રાર્થના કરી સરસ્વતી પાસે, મારી બુદ્ધિ ઓછી કર, મારી વાત કોઈ સમજી નથી શકતું. અને ત્યારે માતાજી પ્રસન્ન થઈને કહ્યું કે 2 વર્ષ સુધી રાત્રે અડદ અને દહીં ખા, બુદ્ધિ ઘટી જશે. એણે 2 વર્ષ સુધી રાત્રે અડદ અને દહીં ખાધા પછી બુદ્ધિ ઘટી. એટલે રાત્રે દહીં અડદ અને ટિંડોળા જેને કહેવાય ગોલાનો ત્યાગ કરવો જોઈએ હંમેશા માટે. અને આપણે તો રાત્રે પણ છાશના ભાણા ભરીને પીએ ને, એટલે વા અને સાંધાની બીમારી ટોટલી લોકોને છે. વા અને સાંધાની બીમારી દૂર કરવી હોય તો તમારે છાશનો રાત્રે ત્યાગ કરવો પડે. રાત્રે દૂધ પીવું જોઈએ, બપોરે છાશ પીવી જોઈએ, સવારમાં દહીં ખાવું જોઈએ. સવારમાં તમે જેવા ઉઠો એ ભેગો પાણીનો લોટો ભરેલો હોય ને, તમારું મુખ ખુલે એ ભેગી તમારા ગળામાં એક લાળ થાય અને અહીંયા શરીરની અંદર આમ્લને દૂર કરે. એક ઘૂંટડો, 2 ઘૂંટડા, 3 ઘૂંટડા, આખો લોટો એમ પી જવાનો એક એક ઘૂંટડો કરીને. સવારમાં ઉઠીને સીધું જે જલ પીવે એને પેટની બીમારી ન રહે, ને પેટથી જ મોટાભાગની બીમારી રહી. બપોરે જમીને છાશ પીવે અને રાત્રે સુવા પહેલાં દૂધ પીવે, એ સૌથી વધારે એનું શરીર નિરોગી રહી શકે. એટલે વિદ્યા કામસ્થુ ગિરીશમ, વિદ્યાની કામના માટે ગિરીશની ઉપાસના કરવાની. વિશ્વાન દેવાન રાજ્ય કામઃ, વિશ્વ દેવતાઓનું યજન કરો તો રાજ્યની પ્રાપ્તિ થાય. ચૂંટણી લડવાવાળાએ વિશ્વ દેવતાની અહીંયા પૂજા કરવી જોઈએ. અને 5 પ્રશ્નો પૂછ્યા છે, હવે શરૂઆત થઈ પ્રશ્નોની. કાલે મેં થોડીક એની ઝાંખી આપી દીધી. પહેલો પ્રશ્ન હતો કે વયમ અમૃતસ્ય પુત્રાહા, આપણે પરમાત્માના સંતાન છીએ. જીવ અને ઈશ્વર આ બંને છે. આ જગત, આ બ્રહ્માંડ, જગત શેનાથી બને બ્રહ્માંડ? તો કે જગત, જગદીશ્વર અને જીવ આ 3 થી બ્રહ્માંડ બને છે. જીવ અને ઈશ્વરમાં વિશેષતા શું, બંનેમાં ફરક શું? જીવ કરતાં ઈશ્વર જો કંઈક વિશેષ હોય તો એની વિશેષતાનું કારણ શું? કાળ બ્રહ્મનું સ્વરૂપ છે. કાળ જો એક જ હોય, એની પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ હોય તો એ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની કલ્પના શા માટે? મનુષ્યનું આયુષ્ય કેટલું, પિતૃઓનું આયુષ્ય કેટલું, દેવતાઓનું આયુષ્ય કેટલું? દેવતાઓ સતત આકાશ માર્ગમાં રહે જ નાખે, એનું પણ આયુષ્ય છે. બ્રહ્માજીનું પણ આયુષ્ય છે. યુગ કેટલા, મન્વંતર કેટલા, પ્રલયનું સ્વરૂપ શું, પ્રલયો કેટલા, કર્મથી પ્રાપ્ત થતા સ્થાનો ત્યાં, બ્રહ્માંડનું પ્રમાણ શું? આવા બધા પ્રશ્નો પૂછ્યા. અને કાલે મેં ગેલેક્સીઓની વાત કરી. 1 લાખ વર્ષ લાગે એ ગેલેક્સીને. આ પ્રશ્નો પૂછ્યા,
આ પ્રશ્નોના જવાબ દેવામાં ને દેવામાં મંગલાચરણ કરતા ભૂલી ગયા. અને હવે યાદ આવ્યું છે મંગલાચરણ કરવાનું સુખદેવજીને. આને કહેવાય સાચો પ્રેમ શ્રોતા પ્રત્યેનો. હું સવારમાં આવીને 5 શ્લોક બોલું, ગણપતિજીની વંદના, કાશી વિશ્વનાથની વંદના, અખિલ બ્રહ્માંડના માલિકની વંદના, દ્વારિકાધીશની વંદના અને વ્યાસજીની વંદના અહીંયાથી કરું, એ મંગલાચરણ હોય, મારું આચરણ મંગલ થાય એના માટે હોય. પણ અહીંયા સુખદેવજી તો મંગલાચરણ જ ન કર્યું. આ બધા જવાબ આપ્યા ને પછી યાદ આવ્યું કે મારે મંગલાચરણ 12 શ્લોકો ગાયા છે સુખદેવજીએ. કોને વંદન કર્યા છે? કે જેનું કીર્તન ગાવાથી, જેનું કીર્તન તત્કાળ પાપોને નાશ કરી દે. ખાલી બે હાથ કરીને દયાળુ દ્વારિકાવાળા ગાવ એટલે એ જ સમયે તમારા બધા પાપો ધોવાઈ જાય. જેનું કીર્તન તત્કાળ પાપોને નાશ કરે, જેનું સ્મરણ વારંવાર કરે રાખો તો એ પાપોને નાશ કરી દે. યદ ઈક્ષણમ જેનું પૂજન, જેનો યજ્ઞ, જેની પૂજા તત્કાળ પાપોને નાશ કરે. અને ભગવાનનું સ્મરણ પણ એવું જ છે. એક કોઈ કથામાં કોઈ શ્રોતા હતો ને એ શ્રોતા દયાળુ દ્વારિકાવાળા એ ગાતો હતો અને ભેંસો ગાયો બકરા ઘેટા ચરાવતો હતો. અને ઘેટા બકરા ચરાવવા વાળો એક દિવસ દયાળુ દ્વારિકાવાળા ગાતો હતો ને ત્યાંથી રાજા પસાર થયો. રાજાને એણે માન ન આપ્યું. રાજા આવે તો ઊભા થઈને માન આપવું જોઈએ. રાજાને બહુ ગુસ્સો આવ્યો. એણે તલવારની ધાર એમને સ્પર્શ કરાવી કે હું રાજા છું ને અહીંથી નીકળું, તું મને ધ્યાન પણ નથી આપતો. ત્યારે એણે કીધું, માફ કરજો, હું દયાળુ દ્વારિકાવાળાની ધૂનમાં હતો એટલે તમને જોઈ ન શક્યો. કે કોણ દયાળુ દ્વારિકાવાળો? કે જગતનો તાત છે એ દ્વારકાવાળો. એમણે કહ્યું કે કોઈ તાત બાત નથી, તારો દ્વારિકાવાળો છે તો ક્યાં છે મને બતાવ. તારો દ્વારિકાવાળો છે તો એનું મુખ કઈ દિશામાં છે મને એ બતાવ, ને તારો જો દ્વારિકાવાળો હોય તો મને એ બતાવ કે એનો ધંધો શું. ત્યારે એમણે કહ્યું કે ભાઈ હું તો જવાબ નહીં આપી શકું. કહ્યું કે જો કાલ સવાર સુધીમાં આનો જવાબ નહીં આપ્યો તો તને ફાંસી ઉપર લટકાવી દઈશ. આ તો ભાઈ રાજા વાજા અને વાંદરા. રાજા જતા રહ્યા અને સાંજે રોજના નિત્યક્રમ પ્રમાણે ગાય ઘેટા બકરા ભેંસ બધું બાંધ્યું, ખાટલા ઉપર સાંજના સમયે 5 વાગે બેઠો. દીકરી પાણીનો લોટો ભરીને આવી. ઘરમાં એક પાત્ર એવું છે કે બાપના ચહેરા ઉપરની ચિંતા એક ક્ષણમાં ઓળખી જાય, એ પાત્રનું નામ છે દીકરી. દીકરી હાથમાં લોટો આપ્યો, કીધું કે બાપુ કંઈક મૂંઝાયેલા છો. પિતાજી કહ્યું કે કંઈ નહીં, નહીં કે સાચું બોલો. ત્યારે કહ્યું કે આવી રીતના થયું એટલે હું મૂંઝાઈ ગયો. જવાબ કેમ આપવા કે અત્યારે રોટલા ઘડું છું, દૂધ સાથે ચોડી જમીને સૂઈ જાઓ. તમારે કાલની રાજસભામાં કહી દેવાનું કે આવા નાના પ્રશ્નો મને નહીં પૂછવા, એ તો મારી 10 વર્ષની દીકરી જવાબ આપી દેશે. હું જવાબ આપી દઈ, જાઓ તમે ચિંતા ન કરો, સૂઈ જાઓ રોટલા ખાઈને. કે ખરેખર આપી દઈશ? કે હા ખરેખર આપી દઈશ. રોટલા ખાઈને સૂઈ ગયા ને સવારમાં એ માલધારી પહોંચ્યો રાજના દરબારમાં દીકરીને લઈને. કે જવાબ તૈયાર છે રાજા? જ કે બાકી ફાંસી તૈયાર છે. કે આવા નાના પ્રશ્નો મને નહીં પૂછવાના, એ મારી 10 વર્ષની દીકરી જવાબ આપી દેશે. કહ્યું કે જવાબ છે તો ભગવાન તારો દ્વારિકાવાળો છે તો ક્યાં છે? એણે કહ્યું દૂધ આપો. દૂધનો એક લોટો લીધો, એમાં સાકરનો ગાંગડો પધરાવ્યો અને હલાવી નાખ્યો. કહ્યું કે હવે આમાં સાકરનો ગાંગડો ક્યાં છે એ મને બતાવો. જેમ સાકર બધામાં દૂધમાં ભળી ગઈને દેખાતી નથી ને, એમ દુનિયામાં મારો દ્વારિકાવાળો ભળી ગયો છે. આ દુનિયામાં દ્વારિકાવાળો ભળી ગયો એટલે દુનિયા સારી લાગે છે. ભલે દેખાતો નથી પણ છે જ. જેમ માળાની અંદર દોરો દેખાતો નથી, એમ મારો દ્વારિકાધીશ બધાની અંદર છે એટલે દુનિયા સારી લાગે. ચાલી કે સમજી લીધું કે હા એમ છે, પણ એનું મુખ કઈ દિશામાં છે? એણે દીપ પ્રગટાવ્યો કે આ દીવો છે. આ દીવાનું મુખ કહી શકો? દીપનું મુખ ઉત્તર દિશામાં, પૂર્વમાં, પશ્ચિમમાં, ઈશાન, નૈઋત્ય, વાયવ્યમાં, ઉપર, નીચે. તો કે આ તો 10 દિશામાં છે, મારો દ્વારિકાવાળો પણ 10 દિશામાં છે. ત્યારે એણે કહ્યું ધન્ય છે. કે હવે ત્રીજો પ્રશ્ન, દ્વારકાધીશ છે તો એનો ધંધો શું? કે રાજા તું મૂર્ખો લાગે, શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી નથી લાગતી. તદ વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. જ્ઞાન લેવું હોય તો ઉપર બેસીને ન લેવાય, નીચે બેસીને લેવું પડે. હનુમાનજીએ આ ભૂલ કરી હતી. અર્જુનના રથની ધજા ઉપર બેસીને આખી ગીતાજી શ્રવણ કરી હતી. આ ગીતાજી શ્રવણ કરી પછી હનુમાનજીને શ્રાપ લાગ્યો હતો, પિશાચ થવું પડ્યું હતું હનુમાનજીને. કૃષ્ણ પાસે વિનંતી કરી કે કૃષ્ણ મારી મુક્તિ માટે, પિશાચ યોનિમાંથી મુક્તિ મળે એના માટે હનુમાનજી કહે હું શું કરું. હનુમાનજીને ભગવાન કૃષ્ણએ આદેશ આપ્યો
તમે ગીતાજી ઉપર પિશાચ નામનું ભાષ્ય લખો તો તમારી મુક્તિ થાય, અને હનુમાનજી ગીતાજી ઉપર પિશાચ નામનું ભાષ્ય પણ લખ્યું. એટલે કોઈ દિવસ જ્ઞાન લેવું તો ઉપર બેસી ન લેવાય, એટલે વ્યાસપીઠ સૌથી ઊંચી હોય. કદાચ શંકરાચાર્યજી પણ પધારે ને તો એને એનું આસન પણ વ્યાસપીઠથી તો નીચું જ હોવું જોઈએ, કારણ કે જ્ઞાન જ્યારે લેવું હોય ને ત્યારે નીચે બેસીને લેવાય, અને રાજગાદી ઉપર બેસીને કંઈ જ્ઞાન ન લેવાય. જ્ઞાન લેવાની પદ્ધતિ ગીતાજીમાં બતાવી છે, તદ વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા, સેવા કરો. પરિપ્રશ્ન એટલે ટૂંકો અને જરૂરિયાતમંદ જ પ્રશ્ન પૂછો, અને પ્રણિપાતે નો નમસ્કાર કરીને. ઉપદેશ્યંતિ તે જ્ઞાનમ, ત્યારે જ્ઞાનનો ઉપદેશ કરશે જ્ઞાનીનઃ તત્વદર્શીનઃ. કોઈ જ્ઞાની પુરુષ અને કોઈ તત્વદર્શી પુરુષ. ખાલી જ્ઞાનીથી ઉપદેશ ન થાય, તત્વદર્શી પણ હોવો જોઈએ, અનુભવ કરેલો, આત્મસાત કરેલો હોવો જોઈએ. ખાલી પુસ્તકો ફેંદીને યાદ કરેલો વ્યક્તિ નહીં, એવો તત્વદર્શી જ્ઞાનનો ઉપદેશ કરશે. અને ઉપર બેસીને જ્ઞાન ન લેવાય. દોડતો દોડતો રાજા નીચે આવ્યો, દસ પગથિયા ઉતરીને એ માલધારીની દીકરીને રાજગાદી પર બેસાડીને પગમાં બેસીને કહ્યું કે હવે જવાબ આપ ત્રીજા પ્રશ્નનો, કે હું ભરવાડની એક માલધારીની દીકરી, હું તો નાનકડા એવા ઝૂંપડામાં રહેતી હતી. આ મારા દ્વારિકાધીશનો ધંધો જ એ છે કે મને રાજગાદી ઉપર બેસાડી દીધી ને તને મારા ચરણોમાં બેસાડી દીધો, આ મારા પ્રભુનો ધંધો છે. એટલે કહેવાનો ભાવ છે કે અત્યારે ભગવાનનું મંગલાચરણ યાદ આવ્યું, અને મંગલાચરણમાં જેનું કીર્તન તત્કાલ બધા પાપોનો નાશ કરી દે, જીવોને જે જે પાપ છે જીવોના એ તત્કાલ નાશ કરી દે, જેનું સ્મરણ એવા દ્વારિકાધીશના સ્મરણ માટે સુંદર ભાષામાં 12 શ્લોકો ગાયા છે શુકદેવજીએ મંગલાચરણમાં. અને કીર્તનમ યત સ્મરણમ યદિ ક્ષણમ યદ વંદનમ યત શ્રવણમ યદર્હણમ યત કીર્તનમ જેની કથા શ્રવણ કરો ને પાપ નાશ થઈ જાય, અને યદર્હણમ જેનું પૂજન કરો, જેની અરહા કરો, જેની અર્ચા કરો, જેની પૂજન કરો ને પાપ નાશ થઈ જાય, એવું પરમાત્માનું નામ છે. એવા પરમાત્માને હું વંદન કરું છું. લોકસ્ય સદ્યો વિદુનાતિ કલ્મષં લોકસ્ય સદ્યો વિદુનોતિ કલ્મષં તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ. એવા લોકસ્ય સદ્યઃ, તુરંત જ, સદ્ય એટલે લોકોની, વિધુનોતિ કલ્મષં, પાપોનો નાશ કરી નાખે, જેનું સ્મરણ, જેના દર્શન, જેના પૂજન, જેનું કીર્તન, એવા તસ્મૈ તે સુભદ્ર શ્રવસે નમો નમઃ, એને હું નમસ્કાર કરું છું. એવા સુભદ્ર શ્રવઃ, જેને સાંભળવાથી કલ્યાણ થાય, જેની કીર્તિ પુણ્ય આપનારી છે, એવા પુણ્ય કીર્તિને હું નમસ્કાર કરું છું. અમારા ગુરુજી મહેશભાઈનો ભાવ એવો છે, સુભદ્ર શ્રવસે એટલે સુભદ્રા નામ છે, ગંગાનું નામ છે, અને શ્રવ જેમાંથી, જેના ચરણોમાંથી ગંગા શ્રવિત થઈ, એવા નારાયણને હું નમસ્કાર કરું છું. નમઃ પરસ્મે પુરુષાય ભૂયસે નમઃ પરસ્મે પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થા નિરોધલીલયા સદુદ્ભવસ્થા નિરોધલીલયા રોહેત શક્તિ ત્રિદયાય શક્તિ ત્રિદયાય દેહિના અંત
વર્તમને અંતર ભવાય રૂપ લક્ષ વર્તમને તસ્મે સુભદ્ર શ્રવસે નમો નમઃ એવા પુણ્ય કીર્તિને હું વારંવાર નમસ્કાર કરું. હવે મંગલાચરણ કેમ સુખદેવજીએ મંગલાચરણ કરી અને આમના પ્રશ્નોના જવાબ આવતા આખી સૃષ્ટિનું વર્ણન કર્યું છે. સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કહ્યું કે નારાયણને એક વખત વિચાર આવ્યો કે એકમાંથી અનેક થાવ. એકાકી એવ ન રમતે ઉપનિષદ કહે છે, ભગવાનને એકલું એવું ગમે જ નહીં. તમને ગમને ગમે એટલા સારા દાંડિયા આવડતા હોય, ગમે એટલો સારો રાસ આવડતો હોય, પણ તમે એકલા ન રમી શકો, એના માટે ગ્રુપ જોઈએ. અને એકથી અનેકની ઈચ્છાથી ભગવાને પ્રકૃતિ અને પુરુષ અલગ અલગ કર્યા છે. પુરુષમાં કાલ કર્મ અને સ્વભાવની ત્રિપુટી પુરુષમાં હોય છે અને પ્રકૃતિની અંદર સ્વભાવના ગુણો હોય છે. કર્મથી મહત્તત્વ અને એનાથી અહંકાર તત્વ અને એમાંથી અહંકારમાંથી ત્રણ તત્વો અલગ થયા, સાત્વિક, રાજસી અને તામસી. તામસ અહંકાર જે પરમાત્માનો હતો એમાંથી પાંચ તન માત્રા થઈ, પાંચ મહાભૂત થયા. અને જેવી જ રીતે રાજસ હતો એમાંથી ઇન્દ્રિયો થઈ, રાજસ અહંકારમાંથી. ભગવાનનો સાત્વિક અહંકાર છે એમાંથી મનની ઉત્પત્તિ થઈ. ફરી એક ઈંડું ઉત્પન્ન થયું, હજારો વર્ષ સુધી જલ માર્યું ને ઈંડામાંથી ભગવાન નારાયણ પ્રગટ થયા શેષનાગ ઉપર. ચારે તરફ જલ અને એમની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું. થોડીક ફિલોસોફી આપી દઉં સવાર સવારમાં, આમ તો ઠળિયો છેલ્લે આપવાનો હોય પણ મારે અત્યારે આપી દઉં, હજી માહોલ બંધાય છે ત્યાં કહી દઉં તો વાંધો ન આવે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ, એ ખાલી નારાયણ માટે શ્લોક નથી, એ પેટમાં રહેલા નર માટે પણ છે. પેટમાં રહેલું બાળક છે એના માટે પણ, એને પણ એ લાગુ પડે છે. શાંતાકારમ, ચારે તરફ જલ છે ને નારાયણ વચ્ચે છે એમ નહીં, માના પેટમાં બાળક હોય ને ત્યારે ચારે તરફ જલ હોય ને એની વચ્ચે બાળક હોય, ચારે તરફ પાણીની વચ્ચે બાળક હોય ત્યારે પણ ક્ષીરસાગર જેવા નારાયણ જેવા જ એ બાળક લાગતા હોય. અને બંને શાંત છે, નારાયણ શાંત છે, એકદમ સૂતા છે, શાંત છે, અંદર રહેલું બાળક પણ શાંત છે. આપણે કે બાળક તો પગ મારતું હોય ને શાંત ન કહેવાય, પણ શાંત એવા માટે કહી શકાય. શાંત રહેવાની વ્યાખ્યા શું, જેનું મન નિર્વિષય છે એ શાંત છે. તમારા મનમાં વિષય કોઈ પણ આવતો હોય તો નિંદર ન આવે. આ લક્ષ્ય ઉપર કથા ચાલે છે તો મને રાત્રે નિંદર ન આવે. મને એમ થાય કે વધારે માં વધારે એવી ફિલોસોફી શું આપું કે લોકો સુધી પહોંચે ને લોકો રાજી થાય, લોકોને એમ થાય કે ભાગવતજીમાં આવું બધું છે. એટલે તમારા મનમાં વિષય હોય ત્યાં સુધી તમને શાંત તમે બેસી ન શકો. તમારું મન નિર્વિષય બને, તમે કહો ઓહ આજ કાંઈ ચિંતા નહીં, આપણે આનંદથી સૂઈ ગયા, એવા માટે સૂઈ શકો. તમારા મનમાં કોઈ વિષય નથી. ચિંતા હોય, કોઈ એક કરોડનું વ્યાજ માગતા હોય, એક કરોડ ઉપરનું વ્યાજ ચડી ગયું હોય તો નિંદર આવે. એટલે મન નિર્વિષય બને ત્યારે શાંત થાય. એમ બાળકને કોઈ વિષય જ ન હોય, નિર્વિષય મનવાળું બાળક છે એટલે શાંતાકારમ છે. નારાયણ પણ શાંતાકારમ, નર પણ શાંતાકારમ. ભુજગ શયનમ, એ નારાયણ સર્પ ઉપર સૂતા છે, શેષનાગ ઉપર. નાનું બાળક પણ સર્પની નીચે સૂતું છે, એની ઉપર પણ સર્પ છે. કારણ કે બાળક હોય ને એ બાળકની ઉપર સર્પાકાર કુંડલીની શક્તિ હોય, કુંડલીની શક્તિ છે, સર્પાકાર છે, એટલે ભુજગ શયનમ બંને માટે લાગુ પડે. પદ્મનાભમ, જેની નાભીમાંથી પદ્મ એટલે કમળ નીકળ્યું છે, નારાયણની નાભીમાંથી કમળ નીકળ્યું છે, એમ જ નાના બાળકની નાભીમાંથી પણ કમળ નીકળ્યું છે. ક્યારેક ડૉક્ટરને પૂછજો કે નાના બાળકનો જીવ અહીંયા હોય તો કે નહીં, એનો પ્રાણ અહીંયા હોય તો કે નહીં, ક્યાં હોય તો કે નાભીમાં હોય. નાભીમાં પ્રાણ હોય ને બાળકની નાભીમાંથી એક નારડું નીકળ્યું હોય, નારડું માં સાથે જોડાયેલું હોય, માં શ્વાસ લે એટલે શ્વાસ લે, માં જમે એટલે ખોરાક લે, બધું કરતો હોય બાળક, પણ એ કરતા હોવા છતાં પણ અકર્તા છે. કોયલાણામાં મુખ્યમંત્રી આવતા હોય તો કોયલાણાની બજારો સાફ થઈ જાય, આ કોણે કરાવી દીધો કે મુખ્યમંત્રીએ? મુખ્યમંત્રી કરવા નથી આવ્યા, અહીંના માણસો કરે, પણ મુખ્યમંત્રી એનો કરતા હોવા છતાં પણ જેમ અકર્તા છે ને એમ નારાયણ આખી સૃષ્ટિને ચલાવે છે. એ કરતા એ છે પણ બ્રહ્માજી પાસે કરાવડાવે બધું. એટલે કરતા હોવા છતાં નારાયણ જેમ અકર્તા છે, એમ નાનું પેટમાં રહેલું બાળક બધું કરતું હોય, કરતા હોવા છતાં પણ મા પાસે કરાવડાવે એટલે અકર્તા છે. પદ્મનાભમ બંને માટે લાગુ પડે. અને સુરેશમ, બધા દેવતાઓના ઈશ છે એમ, આખા પરિવારના ઈશ એ નાનું બાળક હોય, બધાનું ધ્યાન એમાં હોય કે આ બાળક ક્યારે આવે. બહુ અઘરો વિષય છે પણ એમાં મારે તમને નથી લઈ જવા, બાકી આખા શ્લોકનું વિવરણ છે.
એવા નારાયણની નાભીમાંથી કમળ નીકળ્યું, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી ચારે તરફ જલ જોયું અને નીચે ઉતર્યા ડાંડીમાં કે આનું ક્યાંક મૂળ આવે તો, પણ એક પણ જગ્યાએ મૂળ ન આવ્યું. બે અક્ષર સંભળાણા અંદરથી, એક 16મો અક્ષર અને એક 21મો અક્ષર, ત પ સંભળાણું. અને હજારો વર્ષ સુધી તપ કર્યું ને એ તપ કર્યું પછી નારાયણ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ અને 7 શ્લોકમાં આખું જ્ઞાન આપી દીધું છે. એ 7 શ્લોકમાં પેલાવેલા 4 શ્લોકો છે, એ 4 શ્લોકો ભાગવતજીનું મુખ્ય સિદ્ધાંત છે, જેને ચતુશ્લોકી ભાગવત કહેવાય. એક શ્લોક પરાવર જ્ઞાન માટે, એક શ્લોક ક્રીડા જ્ઞાન માટે અને એક શ્લોક ગર્વા ભાવ માટે, ગર્વનો અભાવ થઈ જાય એમ 7 શ્લોક ગાયા છે. અને આ 7-7 શ્લોક અતિ સમજવા જેવા છે. હું કોઈ પણ જગ્યાએ કથા કરવા જાઉં તો આ 4 શ્લોકો બોલું અને બોલું. આ 4 શ્લોકો ઉપરથી 18,000 શ્લોકો બન્યા છે. હમણાં જ હું બામણવાડા બામણાસા થઈને આવ્યો અને ત્યાંના એક ભાઈ કોઈ કડિયું અને ચૂંટણી ફેરી હતી, પણ એણે આગળ રાખ્યું કે મહાદેવભાઈ ચતુશ્લોકી ઉપર બોલજો. હું એ કથામાં ખાલી દર્શન કરવા ગયો અને મને હાથમાં માઇક પકડાવી દીધું કે ચતુશ્લોકી બોલો. ત્યારે 2 શ્લોકોનું અહીંયા મેં વિવરણ કર્યું. મેં કીધું બાજી બાકીના 2 શ્લોકો હું કોયલાણામાં કરીશ, પણ અહીંયા 2 નહીં, અહીંયા 4 શ્લોકો જેના પરથી 18,000 શ્લોકોનું આખી સંહિતા બની છે. એવા 4 શ્લોકો અને વિદ્વાન વક્તાની પરીક્ષા આ 4 શ્લોકોમાં થઈ જાય. આનું વિવરણ જો તમારા સુધી સુવ્યવસ્થિત કરીને બતાવી દે તો સમજવાનું કે વક્તા ભાગવતજીની કૃપાવાળો વક્તા છે. તદ્યાત્મનો માયા યથા ભાસો યથા તમઃ યથા ક્યારેક ક્યારેક તમને ભારી લાગે તો માફ કરજો, પણ આખું આ ગુજરાત જોઈ રહ્યું છે એટલે હું શ્લોકબદ્ધ કથા કરું છું. જ્યાં જ્યાં આવે ત્યાં શ્લોક ને આ શ્લોકને સમજીએ ત્યારે એમ થાય કે આનો અર્થ આવો બધો થાય. અહમ એવમ આસમ અગ્રે, જ્યારે આ દુનિયામાં કંઈ નહોતું ત્યારે ભગવાન કહે બ્રહ્માજીને નારાયણ કે હું હતો. નાન્યદ યદ સદસત પરમ, મારાથી બીજું કંઈ આ દુનિયામાં નથી. જેટલું સત દેખાય એ પણ હું છું, અસત દેખાય એ પણ હું છું. આ માઇક છે, આ સ્પીકરો છે, એ હું છું ભગવાન કહે. આ એક છોડ ઝાડવાનું છોડ છે નાનું, એ હું છું. એની અંદર રહેલું ફળ હું છું. આ દુનિયામાં જેટલું પણ સત કે અસત દેખાય છે એ મારાથી કંઈ ભિન્ન છે જ નહીં. સર્વમ ખલવિદમ બ્રહ્મ, બધામાં પરમાત્મા રહેલો છે. અને પશ્ચાદ અહમ યદે તચ્છ, છેલ્લે પ્રલય થઈ જાય ને કંઈ ન રહે ત્યારે પણ ભગવાન કહે હું જ રહું. છેલ્લે અવશેષ રહે એ પણ હું છું. અને આ હું કેવી રીતે છો? રેતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની, કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ છે એ કોઈ વસ્તુ નથી. પડછાયો પડતો હોય આ સ્પીકરનો તો સ્પીકરનો પડછાયો વાસ્તવિકમાં સ્પીકર નથી હોતું, પણ આ તો ઉલટું છે. ભગવાન કહે પડછાયો પણ હું છું ને સ્પીકર પણ હું છું. આ દુનિયામાં બધી હું છું, જેટલું પણ છે એ બધું પરમાત્મા કહે મારું પ્રતિબિંબ છે. આ જગત આખું હું બિંબ છું, એ પ્રતિબિંબ છે. અને ભગવાને કહ્યું કે આ દુનિયામાં
જેટલું પણ હોય તે ન દેખાય અને ન હોય તે દેખાય છે, જેને આપણે ઝાંઝવાના જળ કહીએ છીએ. અને એ ઝાંઝવાના જળ એટલે આપણે દૂરથી જોઈએ તો તમને પાણી ભરેલું લાગે, પણ ત્યાં જાઓ તો કંઈ ન. આપણે એમ કે આ શરીરને આપણે માણી શકીએ, આ શરીરને ખોટું કેમ કહેવાય? આ જગતને આપણે માણી શકીએ, જગતને ખોટું કેમ કહેવાય? પણ કહી શકાય, જે ત્રણેય કાળમાં ન હોય એને સત્ય ન કહેવાય. તો આ શરીર સત્ય નથી તો શું ખોટું છે? તો કે નહીં, અનુભવ કરી શકાય, અસત્ય પણ નથી. આને કહેવાય મિથ્યા. એટલે શંકરાચાર્યએ કહ્યું કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. મિથ્યા એટલે એ વાસ્તવિકમાં અનુભવી શકાય પણ હોય નહીં, ઝાંઝવાના જળ જેવું મિથ્યા. એટલે કહ્યું છે કે રેતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મન. અહીંયા માયા શબ્દોનો પ્રયોગ કર્યો છે. તદ વિદ્યા આત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. આ માયા શબ્દનો અર્થ થાય મા એટલે નહીં અને યા એટલે જે. જે નથી અને દેખાય એને માયા કહેવાય. અને પછી કહ્યું કે હું બધાના શરીરમાં સર્વદેશ સર્વકાળ વિદ્યમાન હું બધાની અંદર રહું છું. કેવી રીતે? યથા મહાંતિ ભૂતાની ભૂતેશુ વા ચા વચેશ્વનું. હું બધાની અંદર પાંચ મહાભૂતના રૂપમાં રહેલો છું અને શરીરમાં પંચ મહાભૂત છે, એ છે પણ દેખાતા નથી. એટલે જ તેત્તરી ઉપનિષદ કહે છે આકાશાદ વાયુ વાયો અગ્નિ અગ્ને રાપઃ અદભ્યઃ પૃથ્વી. અને આ જ વાતને અમારા કાશીના ગંગા કિનારે મોકલપુર નામનું ગામ છે ત્યાં એક રહેવાવાળા કચ્છા બાબાએ સિદ્ધ કરી આપ્યું કે તમારા શરીરમાં પાંચ તત્વો છે અને આ પાંચે પાંચ તત્વો તમારા શરીરમાં કેવી રીતે છે? તો કે તમે શાંતિથી બેસો ને ત્યારે તમારી અંદર આકાશ તત્વ છે. આકાશ તત્વ ન હોય તો શાંતિથી બેસી ન શકો. પછી કીધું કે તું દોડ, એ દોડવા માંડ્યો. તારી અંદર વાયુ તત્વ ન હોય તો તમે દોડી ન શકો. આ જેટલા પંખા ફરે ને એ વાયુ છે, હવા છે, એટલે પંખા ફરે છે. બાકી જો બહાર હવા ન હોય તો એ તમને હવા ન આપી શકે. એ તો બહારની હવાને લઈને તમને અહીંયા હવા આપે છે. એ બહારની હવાને ખેંચવાનું જ કામ કરે છે. એટલે હવા તમે દોડી શકો, હવા હોય તમારી અંદર વાયુ તત્વ હોય તો દોડી શકો. અને પછી ગરમી થાય, ગરમી તો જ થાય કે અગ્નિ હોય તો. અત્યારે આ બપોરે 12 વાગે તડકો પડે, ગરમી ઓટોમેટિક થશે. જ્યાં અગ્નિ હોય ત્યાં ગરમી થાય, અગ્નિ તત્વ પણ અંદર છે. પાણીના ટીપા પડવા માંડે એનો મતલબ કે ક્યાંક જલ તત્વ પણ છે. અને બહુ દોડો ને પાણીના ટીપા જામી જાય, પરસેવો જામી જાય ને પછી એને ઉખેડો તો મેલ થઈ જાય. ત્યારે આપણે કહેવું પડે પૃથ્વી તત્વ પણ આપણી અંદર છે. એટલે તો આપણી સંસ્કૃતિમાં પાંચ દેવતાઓની પૂજા કરવા માટે સૌથી મહત્તા આપી છે કે પાંચેય દેવતાઓની તમે પૂજા કરો એટલે પાંચેય તત્વ બરાબર રહે. આપણે એમ કે પાંચેય તત્વ બરાબર રાખવાની શું જરૂરિયાત છે? પણ જો પાંચ તત્વ તમારા શરીરમાં બરાબર ન હોય તો તમને બીમારી આવે. સૌથી પહેલું તત્વ પૃથ્વી તત્વ તમારા શરીરમાં ઘટે. પૃથ્વી તત્વ ઘટલે તમારું પેટ ચડી જાય, મેદ વૃદ્ધિ થાય, ચરબી આવી જાય, ફાંદ નીકળી જાય. આ બધા પૃથ્વી તત્વ ઓછા થવાના પ્રમાણો છે. અને સૌથી વધારે પૃથ્વી તત્વ આવતું હોય તો તમે વઘાર કરો, એ વઘારની અંદર આવે. અને જ્યારે જ્યારે પણ તમે રાઈનો વઘાર કરો, રાઈની અંદર સૌથી વધારે પૃથ્વી તત્વ છે. અને પૃથ્વી તત્વના જો કોઈ દેવ હોય તો એ ભગવાન ભોળાનાથ છે. એટલે તો આપણે પાર્થિવ શિવલિંગની પૂજા કરીએ, માટીના શિવલિંગની પૂજાનું કારણ કે પૃથ્વી તત્વના દેવ ભગવાન શિવ છે. એટલે તો એના માટે સુંદર એક શ્લોકની રચના કરી છે, ક્યા તત્વના ક્યા દેવ. આકાશસ્યાધિપો વિષ્ણુ અગ્નિશ્ચૈવ મહેશ્વરી વાયુઃ સૂર્યક્ષિતેરીશો જીવનસ્ય ગણાધિપઃ. આકાશનો અધિષ્ઠાતા વિષ્ણુ છે, અગ્નિના અધિષ્ઠાતા માં ભગવતી મહેશ્વરી છે, વાયુના અધીશ દેવ સૂર્ય છે, પૃથ્વીના દેવ પૃથ્વી તત્વના દેવ ભગવાન ભોળાનાથ છે, અને જલના દેવ ગણપતિ છે. આપણે સૌથી પહેલી પૂજા ગણપતિની જ કરીએ એનું કારણ શું? કારણ કે જલ આ દુનિયામાં સૌથી પહેલાં આવ્યું, સૌથી જલની ઉત્પત્તિ પહેલાં છે. એટલે જલની ઉત્પત્તિ જલના દેવ ગણેશ છે, એટલે આપણે એની પહેલી પૂજા કરીએ છીએ. તમારા શરીરમાં જલ તત્વની ખામી આવે તો તમને મૂત્રપિંડ અને મૂત્રાશયની બીમારી થાય. અને જલ તત્વ સૌથી વધારે આવતું હોય તો વટાણાની અંદર આવે છે. એમના પછી તમારા શરીરમાં અગ્નિ તત્વ ઘટી જાય. હમણાં શિયાળો ગયો ત્યારે બધા બાજરાના રોટલા શા માટે કરે? શા માટે ઓરો જ બનાવે જમવામાં? શિયાળામાં તમારો અગ્નિ તત્વ ઘટી જાય, ઠંડી બહુ પડે, બધું ઠંડુ થઈ જાય,
શરીરને અગ્નિ તત્વ આપવા માટે બાજરો પણ સૌથી વધારે અગ્નિ તત્વ આપનારો છે અને રીંગણા પણ સૌથી વધારે આપનારા છે અગ્નિ તત્વ. એટલે તો આપણા